હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે જોવાનું છે જૂન મહિનામાં આંતરરાષ્ટ્રીય મહત્ત્વના દિવસોની માહિતી. તારીખ કઈ છે, તેને કયા નામથી ઉજવવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ મિત્રો અથવા જે માહિતીથી અજાણ છે તેમને પણ ઉપયોગી બને. તો જોઈએ જૂન મહિનાના દિવસોની માહિતી. 1 જૂન આંતરરાષ્ટ્રીય બાળ દિવસ, આંતરરાષ્ટ્રીય બાળ દિવસ, તેને દૂધ દિવસ પણ તરીકે ઉજવવામાં આવે છે. તેનો વિષય છે કે દૂધ માટે એક ગ્લાસ ઉઠાવો. ઉજવણી શરૂઆત ક્યારથી કરવામાં આવી છે? 2001 થી સંયુક્ત રાષ્ટ્ર સંઘ, સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન FAO દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રીય દૂધ દિવસ 26 નવેમ્બર શ્વેત ક્રાંતિના પિતા વર્ગીસ કુરિયનની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે. અને પહેલા 4 જૂનને આક્રમણની નિર્દોષ બાળકો માટે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તેની ઉજવણી સંયુક્ત રાષ્ટ્રને પર્યાવરણના કાર્યક્રમ દ્વારા કરવામાં આવે છે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની તેનો વિષય છે કનેક્ટિવિટી પીપલ ટુ નેચર વિષય છે. 2017નો યજમાન દેશ, 2017માં તેમનો યજમાન દેશ કોણ હતો? કે કેનેડા હતા. યજમાન દેશની પ્રથા શું છે? 1987 થી ચાલુ થઈ છે વિશ્વ પર્યાવરણ દિવસની. પર્યાવરણ દિવસની શરૂઆત 1972થી પ્રથમ 1973માં મનાવવામાં આવ્યો છે. પ્રથમ 1973માં મનાવવામાં આવ્યો છે. 6 જૂન ડૉક્ટર જયંત ખત્રીની પૂર્ણતિથિ, 6 જૂન ડૉક્ટરની પૂર્ણતિથિ છે. 9 જૂન કવિ કલાપીની પૂર્ણતિથિ છે. તેના પહેલાં 8 જૂન આંતરરાષ્ટ્રીય મહાસંગ્રામ દિવસ, 8 જૂન તેમાં નથી લખ્યું વિશે માહિતી મળી. તો એનો વિષય શું છે? આંતરરાષ્ટ્રીય મહાસાગર દિવસ 8 જૂન. આના વિશે બીજા આપણે મહાસાગરનું આપણું ભવિષ્ય વિશે માટે તેમની ઉજવવાની શરૂઆત 8 જૂન 2009 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે. દિવસની ઉજવણી કરવામાં આવી છે. દિવસની ઉજવણીનો નિર્ણય 1992માં રિયો ડી જેનેરોનો આયોજિત પૃથ્વી ગ્રાફ નામના ફોરમમાં તથા 2008માં સંયુક્ત રાષ્ટ્ર મંજૂરી આપવામાં છે. 8 જૂન પછી 10 જૂન વિશ્વ ભૂગર્ભ દિવસ, જળ દિવસ, વિશ્વ ભૂગર્ભ જળ દિવસની 10 જૂન. પછી 10 જૂન પછી 12 જૂન બાળ શ્રમ વિરોધ દિવસ આંતરરાષ્ટ્રીય બાળ મજૂરી વિરોધ દિવસ પણ કહેવાય છે. પછી 13 જૂન તેને આંતરરાષ્ટ્રીય રંગહીનતા દિવસ ઉજવવામાં આવે છે. તે રંગહીનતા એટલે એમ્બ્લિનિઝમની થતી મુશ્કેલી કોઈ શું છે? ત્વચાનું કેન્સર 13 જૂન. તે મનાવવાની શરૂઆત ક્યારે કરવામાં આવે છે? 2015થી સંયુક્ત રાષ્ટ્રના મહાસભા દ્વારા ઉઠવાનું 2014થી પ્રસાર થયો છે. 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ એનો વિષય કયો છે? ગ્રીલ બર્ડ નીવ નાવ અને ગ્રીવ ઓફન. તેને ઉજવવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે? 1997થી ડબલ્યુ વિશ્વ વેપાર પર ઓર્ગેનાઇઝર દ્વારા 1977માં 100% સ્વૈચ્છિક રક્તદાનનો પ્રાયો નાખ્યો હતો. પછી રક્તદાતામાં પ્રથમ ક્રમ ધરાવતું રાજ્ય કયું છે? તો ગુજરાત. વિશ્વ રક્તદાતા દિવસની કોની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે? તે નોબલ વિજેતા કાર્લ લેન્ડસ્ટ્રેઇનના નામે ઉજવવામાં આવે છે. તો તે માણસના બલ ગ્રુપની શોધ કોણે કરી છે? કે કાર્લ લેન્ડસ્ટ્રેઇન. 1930માં મેડિસિનનું નોબેલ પ્રાઇઝ તેમને મળેલું છે. 15મી જૂન મેગ્નેકાટા દિવસ, આશિયાના દિવસ પણ હું કહેવાય છે. આશિયાના ડેન્ગ્યુનું દિવસ 15મી જૂન. પછી 17મી જૂન તેમાં નથી લખ્યું, 17મી જૂન વિશ્વ રણ વિસ્તરણ અને દુષ્કાળ લડતની માટેનું છે. 17 જૂન એનો વિષય છે આપણી ભૂમિ, આપણું ઘર અને આપણું ભવિષ્ય. ઉજવવાની શરૂઆત ક્યારે થઈ? વિશ્વ રણ અને દુષ્કાળની તે પ્રથમ 1995થી સંયુક્ત રાષ્ટ્રના મહાસભા દ્વારા તેની ઉજવવાનું નક્કી કર્યું છે. 1994માં થયું હતું. પછી 18 જૂન ગોવા ક્રાંતિ દિવસ,
આંતરરાષ્ટ્રીય પિતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે અમેરિકામાંથી ઉદ્ભવ્યો છે. તેની ઉજવણી શરૂઆત આંતરરાષ્ટ્રીય પિતા દિવસની તેની ઉજવણી શરૂઆત 1966 કરવામાં આવી છે. વીસ જૂન વિશ્વ શરણાર્થી દિવસ, વિશ્વ શરણાર્થી દિવસ. પછી 21મી જૂન એન્ટાર્ટિકા દિવસ વિશ્વ સંગીત દિવસ, વિશ્વ એન્ટાર્ટિકા દિવસ. લાંબા 21મી જૂન લાંબામાં લાંબો દિવસ છે, યાદ રાખજો. લાંબામાં લાંબો દિવસ છે, 23 કલાક અને 22 મિનિટનો છે દિવસ. તે લાંબામાં લાંબો દિવસ હોતે પૂછવામાં આવે છે કે 21મી જૂન એ લાંબામાં લાંબો દિવસ છે. 23મી જૂન વિશ્વ ઓલિમ્પિક દિવસ, વિશ્વ ઓલિમ્પિક દિવસ. યુએન પબ્લિક ડે, સર્વિસ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. તેનો વિષય છે ધ પર્જ્યુઅલ ઇઝ નાઇઝ, ધ પર્જ્યુઅલ ઇઝ નાઇઝ. પછી 26મી જૂન સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર દિવસ, માદક પદાર્થોનો વિરોધ દિવસ, માદક પદાર્થોનો વિરોધ દિવસ. 27 જૂન વિશ્વ ડાયાબિટીસ દિવસ, વિશ્વ ડાયાબિટીસ દિવસ. પછી 29મી જૂન રાષ્ટ્રીય સંખ્યાત્મક દિવસ, મહલનોબિસનો જન્મદિવસ છે, મહલનોબિસનો જન્મદિવસ છે. 30મી જૂન સંથાલ હુલ દિવસે. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનો ભૂલતા નહીં, અને ન ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો, જેથી કરીને આવનારા વિડીયોને વધુ અપડેટ આપી શકો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આગળના વિડીયોની માહિતી હું તમને જમણી બાજુ નોટિફિકેશન જે બેલ રહેશે તેને આપણે ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની તમને નોટિફિકેશન તમને મળતી રહેશે. અને માસ્ટર ગુરુનો સિમ્બોલ છે જમણી બાજુ, તેને આપણે ક્લિક કરવાથી અમારા બધા વિડીયોની માહિતી તમને મળતી જશે. તો ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ.